નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રકરણ પાંચમાં લેક્ચર નંબર પાંચ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેના પ્રશ્ન એક અને બે ભણી ગયા હવે પ્રશ્ન ત્રણ નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો પહેલો દાખલો છે જેમાં પ્રથમ પદ બે બીજું ખાનું ખાલી આપ્યું છે અને ત્રીજા પદ છવ્વીસ આપ્યું છે એટલે આપણે અહીં બીજું ખાનું ખાલી છે તે શોધવાનું હવે આના ઉપર લખીએ તો એ પ્રથમ પદ એ બરાબર કેટલા છે બે અને આ કેટલા પદ છે છવ્વીસ એ ત્રીજું પદ છે એટલે એ થ્રી બરાબર શું લખાશે છવ્વીસ હવે એક અગત્યનું સૂત્ર છે આપણું એ જ અહીંયા વાપરવાનું છે એ સૂત્ર છે સમાંતર શ્રેણીનું એનમું પદ an बराबर શું લખા છે a + (n - 1)d an n કેટલા લેશું 3 લેશું a કેટલા છે તો 2 + n કેટલા લેવાના 3 - 1d તો મેળવવાનો છે હવે a3 બરાબર કેટલા આપ્યા 26 આપ્યા છે તો લખી દે 26 = 2 + ત્રણ માઇનસ એક એટલે કેટલા મળશે બે ગુણ્યા ડી હવે બે આ બાજુ આવશે તો છવ્વીસ માઇનસ બે બરાબર ટુ ડી છવ્વીસ માઇનસ બે કરીએ એટલે કેટલા આવશે ચોવીસ બે ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે ડી બરાબર ચોવીસ ભાગ્યા બે એટલે ડી બરાબર કેટલા મળશે બાર હવે આપણે બીજું પદ શોધવાનું છે તો શું મેળવવાનું છે અહીંયા એ ટુ એ ટુ બરાબર શું લખાશે એ વત્તા ડી લખાય યાદ કરો સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ શોધતા ત્યારે આપણા લખતા હવે એ બરાબર કેટલા આપેલા છે બે વત્તા ડી બરાબર કેટલા આપ્યા છે બાર તો બે વત્તા બાર બરાબર કેટલા મળ્યા ચૌદ એટલે કે બીજું પદ આપણને ચૌદ મળ્યા હવે જવાબ લખી દઈએ બે ખાનું ખાલી છે તેમાં જવાબ કેટલો આવશે ચૌદ અને ત્રીજું પદ આપેલું જ છે કેટલા છે છવ્વીસ દાખલા નંબર બે પ્રથમ ખાનું ખાલી આપ્યું છે પછી તેર પછી ખાનું ખાલી અને ત્રણ આપ્યા છે અહીં બીજું પદ આપ્યું છે એટલે એ ટુ બરાબર તેર લખાશે અને ચોથું પદ આપ્યું છે એ ફોર બરાબર ત્રણ લખાશે હવે સમાંતર શ્રેણીનું મુ પદ અહીં બે સમીકરણ મેળવવા પડશે અને એ સમીકરણ ઉકેલશું ત્યારે આપણને એ અને ડી મળશે તો પ્રથમ આપણે એ માટે અને પછી એ ફોર માટે લખીશું સમાંતર શ્રેણીનું એનમું પદ એ એન બરાબર એ વત્તા એન માઇનસ એક ડી એ ટુ બરાબર શું લખાશે એ વત્તા કૌશમાં બે માઇનસ એક ડી એ ટુ બરાબર કેટલા આપ્યા તેર બરાબર એ વત્તા બે માઇનસ એક એટલે કેટલા આવે એક ડી તેને સમીકરણ નંબર એક આપી દી એ ફોર માટે શું લખાશે એ વત્તા કૌશમાં ચાર માઇનસ એક એટલે કેટલા થશે ત્રણ ગુણ્યા ડી હવે એ ફોર બરાબર કેટલા આપ્યા છે ત્રણ બરાબર એ વધતા થ્રી ડી અને સમીકરણ નંબર બે આપી હવે સમીકરણ માંથી સમીકરણ નંબર બે બાદ કરતા એનાથી ઉલટું પણ કરી શકાય સમીકરણ બેમાંથી સમીકરણ એક બાદ કરતા ત્રણ બરાબર સમીકરણ બે શું આપ્યું છે ત્રણ બરાબર એ વત્તા થ્રી ડી અને સમીકરણ એક શું આપ્યું છે તેર બરાબર એ વત્તા ડી બાદ બાકી છે એટલે નિશાની પરિવર્તન કરી ત્રણ માઇનસ તેર એટલે કેટલા મળે માઇનસ દસ એ માઇનસ એ એટલે શૂન્ય થઈ જશે ત્રણ ડી માઇનસ ડી કરીએ એટલે કેટલા આવશે ટુ ડી હવે ડીના ગુણાકારમાં બે હશે બરાબરની પહેલી બચ હશે તો ભાગાકારમાં એટલે ડી બરાબર દસ ભાગ્યા બે એટલે પાંચ મળશે નિશાની કેવી રહેશે માઇનસ પાંચ આ માઇનસ પાંચની કિંમત સમીકરણ એકમાં મૂકી દઈએ એટલે ડીની કિંમત સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક શું આપ્યું તેર બરાબર એ વત્તા ડી ત્યાં ડી બરાબર કેટલા મૂકશું આપણે માઇનસ પાંચ માઇનસ પાંચ બરાબરની આ બાજુ આવશે તો પ્લસ પાંચ થશે એટલે તેર વાત્તા પાંચ બરાબર એ એ બરાબર કેટલા મળશે તેર ને પાંચ અઢાર થશે આ પ્રથમનો જવાબ મળ્યો હવે આપણે એ અને ડી મળી ગયા એટલે કોઈપણ પદ મેળવી શકીએ અહીંયા પ્રથમ પદ એ મેળવવાનું છે તો એ આપણને મળી ગયા છે હવે ત્રીજું પદ મેળવવાનું છે તો ત્રીજું પદ એ થ્રી મેળવવા માટે a3 बराबर શું લખા છે a + 3 - a એટલે કેટલા છે 2d લખા છે a બરાબર કેટલા મળ્યો 18 + 2 * d બરાબર કેટલા મળ્યો -5 18 - 5 * 2 10 18 - 10 એટલે કેટલા થશે 8 આમ જવાબ અહીં a = કેટલા મળ્યા પ્રથમ પદ ખાનું હું ખાલી હતું એટલે અઢાર પછી તેર ત્રીજું ખાનું ખાલી હતું તેમાં આઠ અને ચોથું પદ ત્રણ મળે છે અહીંયા લેક્ચર નંબર દાખલા નંબર ત્રણ પાંચ પછી બે ખાના ખાલી અને નવ પૂર્ણાંક એક દ્વિતીયાંશ આપેલા છે તો સૌ આ મિશ્ર પૂર્ણાંક છે તેને શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવી એટલે નવ દુ અઢાર વત્તા એક એટલે કેટલા થશે ઓગણીસના છેદમાં બે હવે એ અને ડી મેળવવાનો પ્રયત્ન કરીએ તો એ બરાબર કેટલા આપ્યા છે પાંચ અને ઓગણીસના છેદમાં બે એ કેટલામું પદ છે ચોથું પદ છે એ ફોર બરાબર કેટલા લખાશે ઓગણીસના છેદમાં બે સમાંતર શ્રેણીનું એનમું પદ એ એન બરાબર એ વત્તા કૌશમાં

છેદમાં કેટલા આવશે બે છેદ સમાન કરવા માટે લસા બે લીધો ઓગણીસ માઇનસ દસ એટલે કેટલા મળશે નવ છેદમાં બે ત્રણ ગુણાકારમાં બરાબરની આ બાજુ તો ભાગાકારમાં હવે છેદ ઉડાડીએ ત્રણ તેરી નવ તો શું મળે ડી બરાબર ત્રણના છેદમાં બે હવે એ અને ડી આપણી પાસે મળી ગયા છે તો બે બીજા પદ શોધવાના છે કયા બે શોધવાના છે તો બીજું અને ત્રીજું પદ એ ટુ બરાબર શું લખાશે એ વત્તા ડી

તેરના છેદમાં બે ડી કેટલા મળ્યા ત્રણના છેદમાં બે તો અહીંયા લસા કેટલો મળશે બે અંશમાં બંનેનો સરવાળો તેર વત્તા ત્રણ કેટલા થશે સોળના છેદમાં બે આઠ દુ સોળ એટલે એ થ્રી બરાબર કેટલા મળ્યા આઠ આમ જવાબ પહેલું પદ કેટલા આપ્યા છે પાંચ બીજું પદ કેટલા આપ્યા છે તેરના છેદમાં બે ત્રીજું પદ કેટલું મેળવું આપણે આઠ અને ચોથું પદ આપેલું જ છે કેટલું આપ્યું છે નવપૂર્ણાંક એક દ્વિત્યાંશ હજી બીજાને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવો પડે તો તેરના છેદમાં બે છે એટલે એને કેટલા લખાશે છ પૂર્ણાંક એક દ્વિતીયાંશ ત્રીજું પદ કેટલા છે આઠ ચોથું પદ આપેલું છે નવ પૂર્ણાંક એક દ્વિતિયાંશ અહીંયા લેક્ચર પૂરો થાય છે જય હિન્દ